એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા બાળકો? ચલો બાળકો, આજે આપણે ભણવાની શરૂઆત તો કરીશું, એ પહેલા આપણે શું કરીશું? ભગવાનને યાદ કરીશું, માં સરસ્વતી માનું સ્મરણ કરીશું। તો ચલો આપણે આજે પ્રાર્થના ગાઈશું। આજનો વાર કયો છે? સોમવાર। કયો વાર છે? સોમવાર। તો ચલો મારી નોન પોથી બુક છે બધા પાસે, તેમાંથી આજે આપણે સોમવારની પ્રાર્થના બોલીશું, શ્લોક બોલીશું અને ધૂન ગાઈશું। તો ચલો બધાની આંખો બંધ, બે હાથ જોડેલા આપણે પ્રાર્થના બોલીશું। સરસ્વતી માતાને વંદન કરી, વીણા વાદિની સરસ્વતી માં, સરસ્વતી માતાને વંદન કરી, વીણા વાદિની સરસ્વતી માં, મયુર વાહિની સરસ્વતી માં, સરસ્વતી માતાને વંદન કરી, મયુર વાહિની સરસ્વતી માં, સરસ્વતી માતાને વંદન કરી। તું દે શક્તિ, તું દે ભક્તિ, તું દે વિદ્યા દાન સરસ્વતી, તું દે વર્ક શરૂ કરીશું। આજે શું કરવાનું છે?
तो के छ छत्री नो छ शु करवानो छे छत्री नो छ हवे तमारे छ घूटवानो छे अने लखवानो छे तमारे घूटवानो छे अने लखवानो छे पेज नंबर छे केटला छे तो के पेज नंबर 22 અને પેજ નંબર 23 જો પેજ નંબર 23 તો આજે આપણે 6 ઘૂંટીશું લખીશું ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ छ छत्री नो
છે છ છત્રી નો છ છ છત્રી નો છ છ આજે બીજી બુકમાં કરાવીશ. જોવો, મેં કીધું તું ને કે આજે હું બીજી બુકમાં કરાવીશ, તો તમારે ગુજરાતી ભાગ એકની સાથે આજે વર્કશીટ બુક ખોલવાની છે. ચાલો, બધા પાસે આવી બુક છે? બધા બુક વર્કશીટ બુક કાઢો. ચાલો, બધા બાળકો આજે વર્કશીટ બુક ખોલશે. નવી બુક છે, એમાં હજી મેં કંઈ કરાવ્યું નથી. આજે આપણે કરવાનું છે, આજે આપણે એમાં પહેલી વાર કરવાનું છે. તો બધા વર્કશીટ બુક ખોલજો, એમાં પેજ નંબર કરાવીશ. જોવો, પહેલાં વર્કશીટ બુકમાં તમારે શું કરવાનું છે, તો કે તમારું આખું નામ,
नंबर मोबाइल नंबर बधुं लखी लेवानुं छे। वर्कशीटमां बधाय विषय आवशे, गुजराती, अंग्रेजी, गणित, सामान्य ज्ञान अने चित्रकला। आ आ एक ज बुकमां, वर्कशीट बुकमां बधा विषय आवशे। तमारे एमां पेज नंबर करवानुं छे त्रण, पेज नंबर त्रण। तो ई तमारे घरे करवानुं छे, मारे करावानुं नथी। आ बुक तमारे, आ बुकमां ज्यारे ज्यारे हूँ लेसन आपूँ त्यारे तमारे आ वर्कशीट बुक पेज नंबर त्रण अने पेज नंबर चार, पेज नंबर चार, आ तमारे बन्ने पेज घरे लखवाना छे। आ बधुं वर्क मैं गुजरातीनी बुकमां करावी दीधुं छे, तेवुं ज आमां पूछाय छे। जुओ કે મૂળાક્ષર જોઈને લખો તો તમારે ક ખ ગ ઘ ને ચ લખેલા છે, તો તમારે બોક્સમાં એ પ્રમાણે લખવાના છે। પછી નીચે ચિત્ર ઓળખી મૂળાક્ષર લખો, તો તમારે ચિત્ર ઓળખવાનું અને મૂળાક્ષર લખવાનું। કે શેનું ચિત્ર છે, તો કે કમળનું, તો તમારે ક લખવાનો છે। પછી મૂળાક્ષરની ખાનાપૂર્તિ કરો, તો તમારે આમાં ખાનાપૂર્તિ કરવાની છે। હવે પેજ નંબર પાછળ તો શું છે, તો કે ચિત્ર ઓળખી તેના મૂળાક્ષર ફરતું સર્કલ કરો, તો તમારે આ ચિત્ર ઓળખવાનું છે અને જ્યાં પણ ક આપ્યો હોય ત્યાં સર્કલ કરવાનું છે। હવે સરખા મૂળાક્ષર જોડો, તો તમારે ઘ ઘરનો ઘ લખેલો આપ્યો છે, તો એ પ્રમાણે ઘરે ઘ સાથે જ ઘ જોડવાનો, ખ સાથે ખ જોડવાનો, એમ વ્યવસ્થિત જોડવાનું છે। હવે છે ચિત્ર ઓળખી તેના મૂળાક્ષર ફરતું સર્કલ કરો, તો પહેલાં શેનું ચિત્ર છે, તો કે ગણપતિનું, તો આમાં ગ જ ગોતવાનો, પછી આમાં બીજો એક મૂળાક્ષર ગોતવાનો નહીં। પછી છે ચ, તો તમારે ચ જ ગોતવાનો, ચકલીના ચમાં ચ જ ગોતી અને સર્કલ કરવાનું। પછી છે ઘ અને પછી છે ખ, એટલે એવી રીતના વિચારી સરસથી બુકમાં ગુજરાતીની જોઈ અને આ વર્કશીટ બુક તમારે બે પેજ ઘરે લખવાના છે। આ ગુજરાતીના લેસન સાથે વર્કશીટનું લેસન પણ તમારે કરવાનું છે। થેન્ક યુ।